ગુડમન કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ મજા માને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો ડિયર સ્ટુડન્ટ હર હર મહાદેવ જય દ્વારકાધીશ ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ કી જય હર હર મહાદેવ આઈ એમ વેરી ફાઇન આઈ એમ વેરી ફાઇન વેરી 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 ફાઈન હા તે બસ ધીમોરે ભરાઈ જાય યોમાં જય સ્વામિનારાયણ જય ઠાકર હર હર મહાદેવ ઓકે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ઠાકર જય શ્રી રામ જય માતાજી જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય ચુડાસમા જય બજરંગબલી અસલામ વાલેકુમ સલામ વાલેકુમ સલામ વાલેકુમ સલામ ચાલો તો શરૂઆત કરીએ આજના ટોપિકની અને બાય ધ વે વા વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ આજના સેશનમાં આજના આપણે જોવાના શું એ તો તમે કહેશો વોઇસ ક્લિયર આવે છે ને પેલા એ મને કહી દેજો બધાને વોઇસ ક્લિયર આવે છે બે ત્રણ જણા છે કે જે કહે છે નો વોઇસ બાકીના બધા ઓકે ઓકે ચાલો તો ઓકે જ છે

ટાઈમ અને પ્લેસ ચારે ચાર ફંક્શનને એક્ઝામ્પલ સાથે ચારે ચાર સાથે ચારે ચાર ફંક્શન થિયરી સાથે સમજીશું અને આ ચાર આજના સમજીક્શનમાં એકવાર સમજ્યા પછી એકવાર ભણ્યા પછી યકીન માનો કે તમે તમે સુધી એને નહીં ભૂલો પણ એના માટે તમારે ધ્યાનથીના બધા ફંક્શનને જોવા પડશે સમજવા પડશે અને યાદ પણ રાખવા પડશે તો તૈયાર થઈ જાવ આજના ચાર ફંક્શનને યાદ રાખવા માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા ફંક્શન ધીરે ધીરે

તમે આવી રીતે જ્યારે શબ્દની ડેફિનેશન યાદ રાખશો તો ઓટોમેટિક તમને ફંક્શનનું આખું લિસ્ટ પણ યાદ રહી જશે ઓકે તો ત્રીસ ફંક્શનના નામ યાદ રાખવાની જરૂર નથી પરંતુ ફંક્શનની ડેફિનેશન યાદ રાખો ઇનફ છે કોઈ પણ વસ્તુને ઓળખવી હોય તો એમની એક નિશાની હોય છે ને એ નિશાની દ્વારા આપણે ઓળખી શકીએ છીએ માણસને ઓળખવા માટેના પણ કેટલા ક્લાસ આવે છે માણસની પર્સનાલિટીને ઓળખવા માટેના કેટલા ક્લાસ આવે છે કે કોઈ વ્યક્તિ આવો સ્વભાવ રાખતું હોય તો એનો મતલબ કે આવું હોય કોઈ વ્યક્તિ આવો સ્વભાવ રાખતો હોય તો એનો મતલબ આવો હોય કોઈ વ્યક્તિના આઈબ્રોઝ કઈક આવા હોય તો એ વ્યક્તિ મહેનતું હોય એ વ્યક્તિ ડમ હોય ઓછી મહેનત હોય એ વ્યક્તિ સ્માર્ટ હોય તો આઈબ્રો દ્વારા નક્કી થાય છે ફંક્શન ડિસાઇડ થાય છે કે આટલા આટલા શબ્દ આપેલા હોય તો એને આ પ્રકારનો ફંક્શન કહેવાય આટલા આટલા શબ્દ આપેલા હોય ને તો એને આ પ્રકારનો ફંક્શન કહેવાય આ બધું જે છે એ બધું ઈ જ છે સમજાય છે હાલો ઓકે ચાલો હવે આપણે જોઈએ તો કમ્પેરિઝન આપણે જોવાના છીએ પર્સન ટાઈમ અને પ્લેસ આ ચાર ફંક્શન જોવાના છે છીએ પહેલું અહીંયા ફંક્શન રાખ્યું છે કમ્પેરિઝન કમ્પેરિઝન એટલે શું થશે તુલના થશે કમ્પેરિઝન બોલે તો શું થશે તુલના થશે તુલના કરવી કમ્પેરિઝન કરવી હવે તુલનાની તમે ત્રણ ડિગ્રીઓ ઓલરેડી ભણી ગયા છો જ્યારે તમે નાના હતા ત્યારે તમે ત્રણ ડિગ્રી ભણી ગયા છો હવે કઈ ત્રણ ડિગ્રી હમણાં હું અહીંયા નામ લખી એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે સાથે સાથે હમણાં કેટલા વિદ્યાર્થીઓ કમેન્ટ કરશે કે આવડી આ બધી ડિગ્રી બસ એ જ ડિગ્રીની હું વાત કરું છું સૌથી પહેલાં કઈ ડિગ્રી આવે પોઝિટિવ ડિગ્રી બરાબર કોઈ પણ પ્રકારની કમ્પેરિઝન હોય જ નહીં પોઝિટિવ ડિગ્રી બીજી જે ડિગ્રી છે એ બીજી ડિગ્રીનું નામ શું છે કમ્પેરેટિવ ડિગ્રી ત્રીજી ડિગ્રી છે એ કઈ છે આવતા તમારે ક્યાં ત્રણ ડિગ્રીઓ અલગ અલગ યાદ રાખવાની તમારે ખાલી ત્રણ થી ચાર જેટલા શબ્દ યાદ રાખવાના છે એ કયા જો તમને એઝ વચ્ચે એડેટિવનું મૂળ રૂપ આપેલું હોય અને પછી પાછું એઝ આપેલું હોય તો એને શું કહેવાય છે કમ્પેરિઝન કહેવાશે સેમ એવી રીતે જો સો પછી તમને એડજેટિવનું મૂળરૂપ આપેલું હોય અને પછી એઝ આપેલું હોય તો એને પણ શું કહેવાશે કમ્પેરિઝન કહેવાશે જો આવા શબ્દ દેખાય તો એ શબ્દને શું કહેવાશે કમ્પેરિઝન કહેવાશે હાલો સમજાય છે એને શું કહેવાશે તુલના કહેવાશે વાત કરીએ કમ્પેરેટિવ ડિગ્રીની તો કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે એડજેટિવ જે છે એ એડજેટિવ ઈ આરવાળું આપેલું હોય અને એના પછી આ ધ્યન આપેલું હોય ટી એચ એ એન વાળું ધ્યાન આપેલું હોય ત્યારે એ ડિગ્રીને શું કહેવાશે ઈ સેન્ટેન્સને પણ શું કહેવાશે કમ્પેરિઝન કહેવાશે દેન આફ્ટર જો તમને ધ પછી એડજેટિવનું વાળું રૂપ આપેલું હોય કેવું રૂપ આપેલું હોય વાળું આપેલું હોય અથવા તો ધ પછી મોસ્ટ આપેલું હોય તો ત્યારે પણ એ ડિગ્રીને અથવા તો એ સેન્ટેન્સને શું કહેવાશે કમ્પેરિઝન કહેવાશે તો કમ્પેરિઝનના મુખ્ય જેટલા પાસાઓ હતા એ પાસા મેં તમને અહીંયા લખી દીધા આ દીધાના ઘણા બધા છે જેમ કે નો પણ વાક્યની શરૂઆત થાય તો પણ એને કમ્પેરિઝન કહેવાય હમણાં એના એક્ઝામ્પલ જો આવશે તો હું તમને ચોક્કસથી કરાવીશ નહીં તો આગળ જતાં જતાં ફંક્શન પૂરો કરશું ને ત્યાં સુધી મેં એકાદું આવી જશે તો હું એમની વાત કરી દઈશ બાકી તમે આખું વર્ષ મારી સાથે જોડાયેલા છો જ તેને આખું વર્ષ તમે મને સાંભળવાના તો છો જ તેને બરાબર છે ને ચાલો તો સમજીએ આ જેટલા પણ આટલા આટલા શબ્દ આપેલા હોય તો એને શું કહેવાશે કમ્પેરિઝન કહેવાશે મતલબ કે તુલના કહેવાશે હવે સેન્ટેન્સ જુઓ તમે અહિયાં રાંજન ઇઝ એઝ ટોલ એઝ મંથન ચલો અહીંયા કમ્પેરિટિવ દર્શાવતો શબ્દ કયો છે કયો અહીંયા કીવડ છે કે જે કીવડ દ્વારા તમે કહેશો કે આને કહેવા છે હવે કમ્પેરિઝન માટેના તમને ફંક્શનના ટાઇટલ હું આપેલા છે ટાઇટલના નામ હું અહીંયા સાઈડમાં લખી દઉં કલરે કલર પેઠ હું લખી દઉં કમ્પેરિઝનમાં કઈ રીતે પૂછ્યું હશે છે કમ્પેરિઝનની આગળ કાં તો ડિસ્ક્રાઇબિંગ લખ્યું હશે શું લખ્યું હશે કાં તો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન લખેલું હોય છે કાં તો સ્પેસિફાઈંગ કમ્પેરિઝન લખેલું હોય છે કેવું કમ્પેરિઝન સ્પેસિફાઈંગ કમ્પેરિઝન લખી દીધું હોય કાં તો એક્સપ્રેસિંગ કમ્પેરિઝ કમ્પેરિઝન આપી દીધું હોય ભાઈ એક્સપ્રેસ કરવાનું તો એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આપી દીધું હોય ખાલી કમ્પેરિઝન આપી દીધું હોય ડિસ્ક્રાઇબિંગ એક્સપ્રેસિંગ એન્ડ સ્પેસિફાઈંગ તો આ બધાની ડેફિનેશન શું આવશે સેમ આવશે બધામાં તમારે સેમ જ ઓપ્શન સિલેક્ટ કરવાનો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન કાં તો સ્પેસિફાઈંગ કમ્પેરિઝન કાં તો એક્સપ્રેસિંગ કમ્પેરીઝન ચાલો આપણે આપણા એક્ઝામ્પલ તરફ પાછા આવીએ તો કયા કયા કીવર્ડ આપેલા છે પેલા સેન્ટેન્સમાં એઝ અને એઝ તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ એઝ અને એઝ દેન આફ્ટર ઇટ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ અ ગોકુલ તો સેકન્ડ સેન્ટેન્સમાં પણ તમને કયા શબ્દ આપેલા છે કે જે કમ્પેરિઝન શો કરતું હોય

વિરાટ ઇઝ કાઇન્ડર ધેન અનુષ્કા શર્મા ચલો હવે અહીંયા કીવર્ડ કયો છે તમને મેં ઘણા કીવર્ડ લખાવ્યા કીવર્ડ પણ લખાવ્યા છે અને સેન્ટેન્સની અત્યારે ફોર્મેટ પણ તમે જોઈ રહ્યા છો

સો એઝ તો સો એ એઝવે છે પોઝિટિવ ડિગ્રી તો આ સેન્ટેન્સને પણ કેવી કેવું સેન્ટેન્સ કહેવાશે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન કહેવાશે ધેન આફ્ટર વિનોદ વોઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન એની અધર બોય ઇન ધ ક્લાસ અહીંયા મોર અને અહીંયા ધેન આપેલું છે તો આ સેન્ટેન્સ પણ કેવું સેન્ટેન્સ કહેવાશે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન કહેવાશે અને કીવર્ડ કયો આપ્યો છે મોર પ્લસ ધેન આપેલું છે તો મતલબ કે આ બધા અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ કે જે કમ્પેરિઝન દર્શાવે છે હજી વધારે સેન્ટેન્સ જોઈએ કે જેથી કરીને આઈડિયા આવે આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ સો વેલ એઝ માય સિસ્ટર તો અહીંયા તમને સો અને અહીંયા તમને એઝ આપેલું છે તો આ સેન્ટેન્સ પણ શું દર્શાવે છે કમ્પેરિઝન દર્શાવે છે તો નેક્સ્ટ એના પછીનો સેન્ટેન્સ નો અધર પ્લેયર ઇન અવર ટી પ્લેઝ સો વેલ એઝ મનીષ તો હવે અહીંયા તમને કયું કમ્પેરિઝન વાળું દેખાય મતલબ કે કયો એવો કી પોઈન્ટ છે કે જે તમને કમ્પેરિઝન દેખાડે છે કયો શબ્દ છે સો એઝ શું કયો શબ્દ છે સો એઝ છે તો આ સો એઝ એ શું દર્શાવે છે કમ્પેરિઝન દર્શાવે છે નેક્સ્ટ નો અધર ગર્લ ઇઝ અ સો ક્લેવર એઝ અ વ્યોમ ઇન ધ ફેમિલી અહીંયા કયો કમ્પેરિઝન વર્ડ છે સેમ સેમ છે સો એઝ તો આ સો એઝ પણ શું દર્શાવે છે કમ્પેરિઝન દર્શાવે છે રાઈટ નેક્સ્ટ એના પછી ઉમંગ ઇઝ એઝ ટોલ એઝ શાંતનું તો અહીંયા કયો કમ્પેરિઝન વર્ડ છે એઝ એઝ કરેક્ટ તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ એઝ એઝ ધેન ધીસ ડ્રેસ ઇઝ મોર બ્યુટિફુલ ધેન ધેટ ડ્રેસ અહીંયા કમ્પેરિઝન વાળો કયો શબ્દ આપેલો છે તમને મોર ધેન આપેલો છે ગ્રેટ તો અહીંયા કીવર્ડ તમને આપ્યું છે મોર ધેન તો હવે ના કોઈ પણ જગ્યાએ તમને સેન્ટેન્સ આપ્યા હોય કોઈ પણ ચાહે તમને જોડકામાં આપ્યા હોય ચાહે તમને એમસીક્યુમાં આપેલા હોય હવે શોધતા આવડે કે ના આવડે ઇઝી છે કે નહીં ભાઈ દસ કરતા વધારે એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે સેન્ટેન્સ જોઈ લીધા છે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે એકચ્યુઅલીમાં કમ્પેરિઝન કહેવાય કોને કે જ્યાં તુલના થતી હોય આ તો શબ્દ દ્વારા કીધું હવે તમે એનું ગુજરાતી કરીને સમજો તો એ તમને ખ્યાલ આવી જશે ગુજરાતી કરીને સમજો તો એ ખોટું છે નહીં ગુજરાતી કરીને સમજી લેવાય નેક્સ્ટ એના પછી હવે એકચ્યુલીમાં તમને સવાલ કંઈક આ રીતે પૂછાય અહીંયા તમને કમ્પેરિઝન આપેલું છે ત્રણ સેન્ટેન્સ વાંચો ત્રણ સેન્ટેન્સમાંથી કયા સેન્ટેન્સમાં તમને કમ્પેરિઝન દેખાય છે સેન્ટેન્સ નંબર વન સેન્ટેન્સ નંબર ટુ થ્રી કે ફોર કયા સેન્ટેન્સમાં કમ્પેરિઝન છે વન ટુ થ્રી ફોરમાંથી ય સેકન્ડમાં

સો વેલ સો મનીષ બેટર વેલ એઝ મનીષ કે બેસ્ટ વેલ એઝ મનીષ તો વાક્ય રચના કઈ કરેક્ટ છે આર આપ્યું પણ ધ્યાન તો આપ્યું નહીં તો આ નીકળી ગયું અહીંયા ઈ એસટી આપ્યું પરંતુ ધ તો આપ્યું નહીં તો થર્ડ નીકળી ગયું લાસ્ટ નીકળી ગયું તો વૈદ્ય કયું ઓપ્શન એ તો કરેક્ટ આન્સર શું આવશે ઓપ્શન એ આવશે નેક્સ્ટ 10 પછી આગળ જઈએ ફરહાન કહે છે વોટ డు યુ સે અબાઉટ માય વિલેજ કર્ણ એટલે અહીંયા કર્ણ કહે છે મેકિંગ કમ્પેરીઝન આઈ સેડ ધેટ યોર વિલેજ ઇઝ કોઈ કમ્પેરીઝન શબ્દ છે નહીં તો ઓપ્શન એ નીકળી ગયો હાઉ બ્યુટીફુલ યોર વિલેजेस કોઈ કમ્પેરીઝન શબ્દ છે નહીં તો આ પણ નીકળી ગયો આઈ હેવ નેવર વિઝિટેડ યોર વિલેજ આમાં કોઈ છે ના તો આ પણ નીકળી જશે ઇટ ઇઝ એઝ એઝ બ્યુટીફુલ ગોકુલ તો આમાં તમને બ્યુટીઝન દેખાતો શબ્દ દેખાય છે કયો એઝ એઝ તો કરેક્ટ આન્સર શું આવશે ઓપ્શન ડી આન્સર આવશે હવે કમ્પેરિઝન બોલો હવે તમને કમ્પેરિઝન ક્યારે ભૂલાય ખરા હવે કમ્પેરિઝન તમારા દિમાગમાંથી ક્યારે જશે ખરા સુતા બેઠા ઉઠતા જાગતા કોઈ પણ એક્ઝામમાં કમ્પેરિઝન કોઈ પણ સેન્ટેન્સ તમને આપેલું હશે તો ઈઝીલી ચૂટકીમાં તમે સેન્ટેન્સને સોલ્વ કરી નાખશો આટલા એક્ઝામ્પલ સાથે અને આટલા મતલબ કે ઉદાહરણ સાથે અને થિયરી સાથે આપણે કમ્પેરિઝનનું પહેલું ફંક્શન પહેલો અધ્યાય કમ્પ્લીટ કર્યો છે બસ હવે આને ભૂલતા નહીં ભૂલાઈ જાય ને ત્યારે ત્યારે તમારે આ પીડીએફ ફાઇલ ખોલી લેવાની ત્યારે ત્યારે તમે આ જે વસ્તુ નોટબુકમાં લખી છે એ નોટબુકને ખોલી લેવાની કાં તો હું તો એમ કહું કે આખો લેક્ચર જ ખોલી લેવાનું ને આખા લેક્ચરને ફરીથી રિપીટ કરી લેવાનો ઠીક છે ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ સેકન્ડ ફંક્શન જોઈએ અને સેકન્ડ ફંક્શન જે છે એ પર્સન ઉપર એટલે કે વ્યક્તિ ઉપર છે જ્યાં વ્યક્તિની વાત થતી હોય ને ત્યાં તે સેન્ટેન્સને ડિસ્ક્રાઇબિંગ પર્સન સ્પેસિફાઇંગ પર્સન એક્સપ્રેસિંગ પર્સન કહેવામાં આવે છે ત્રણ શબ્દ મેં અહીંયા લીધા ડિસ્ક્રાઇબિંગ પર્સન સ્પેસિફાઇંગ પર્સન અને એક્સપ્રેસિંગ પર્સન બરાબર ત્રણે ત્રણ અહીંયા નામ મેં લીધા વ્યક્તિ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે હવે અહીંયા કોઈ કીવર્ડ છે ખરા આમ જોવા જાવ તો હા અહીંયા છે અને આમ જોવા જાવ તો ના અહીંયા નથી કેમ કારણ કે ઘણી વખત ઘણી બધી વ્યક્તિઓનું વર્ણન કોઈ પણ પ્રકારના કીવર્ડનો યુઝ કર્યા વગર થઈ ગયું હોય હમણાં હું એના એક્ઝામ્પલ કરાવીશ ને એટલે તમને ખબર પડી જશે કઈ રીતે કેવી રીતે ફલાણ પૂછવું ઢીકું એ બધા સવાલોના જવાબ તમને સેન્ટેન્સમાં મળી જશે સૌથી પહેલા કીવર્ડની હું વાત કરું તો પર્સનમાં કીવર્ડ છે ડબલ્યુ એચ ઓ એટલે કે વુ ડબલ્યુ એચ ઓ એમ એટલે કે વુમ ડબલ્યુ એચ ઓ એસ ઈ એટલે કે વુઝ વાક્યની વચ્ચે જ્યારે તમને આ ત્રણ શબ્દ આપેલા હોય ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાશે પર્સન કહેવાશે ત્યારે એ સેન્ટેન્સમાં વ્યક્તિનું શું થતું હશે વર્ણન થતું હશે તો ભાઈ આ બાબતો નહીં યાદ રાખો એટલે જ્યાં વ્યક્તિનું વર્ણન થતું હોય ત્યાં તમને આ શબ્દ આપેલા હોય અને ઘણી વખત તમને આ શબ્દ ન પણ આપેલા હોય એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવા છે હાલો એક્ઝામ્પલ દ્વારા સમજવા છે ભાઈ સવાલ ના હોય પણ એના વગરે એ હાલતું હોય ઓકે ચાલો જોઈએ હવે આપણે એક્ઝામ્પલ તમે કહો છો એટલે એક્ઝામ્પલ આપણે લઈ લઈએ છે તો જુઓ એક્ઝામ્પલ મનીષા ઇઝ ધ ગર્લ વુ હેઝ ડ્રોન ધીઝ બ્યુટિફુલ પિક્ચર મનીષા એક છોકરી છે કે જેણે ડ્રો દોર્યો ધીસ બ્યુટિફુલ પિક્ચર એટલે કે આ સુંદર ચિત્ર તો મનીષાનું અહીંયા વર્ણન તો નથી થયું પરંતુ મનીષા વિશે વાત થાય છે કે મનીષાએ એક ચિત્ર દોર્યું કે જે ચિત્ર કેવું હતું સુંદર હતું તો અહીંયા તમને કીવર્ડ તરીકે શું આપ્યું છે વો આપ્યું છે તો આ સેન્ટેન્સને શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે નેક્સ્ટ ધેટ ઇઝ ધ બોય whos ફાધર ઇઝ અવર પ્રિન્સિપાલ તો અહીંયા તમને કીવર્ડ કયું આપેલું છે whos આપેલું છે તો આ સેન્ટેન્સને પણ કેવું સેન્ટેન્સ કહેવાશે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન વાળું સેન્ટેન્સ કહેવાશે ધન આફ્ટર

તો અહીંયા તમને કયો કીવર્ડ આપેલો છે વુ કીવર્ડ આપેલો છે ધેટ મીન્સ કે આ સેન્ટેન્સને પણ કેવું સેન્ટેન્સ કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે નેક્સ્ટ એના પછી ધ મેન હુ ઇઝ વેરિંગ અ વ્હાઈટ શર્ટ ઇઝ અવર ટીચર તો અહીંયા પણ તમને કયો કીવર્ડ આપ્યો છે વુ વાળો કીવર્ડ આપ્યો છે તો આ સેન્ટેન્સને પણ કેવું સેન્ટેન્સ કહેવાશે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન નેક્સ્ટ હજી આપણે એક્ઝામ્પલ જોઈએ મિસ્ટર શાહ ઇઝ અ ટીચર હુઝ વાઇફ ઇઝ અ મેનેજર મિસ્ટર શાહ જે છે એ ટીચર છે કે જેમના ધર્મપત્ની જે છે એ મેનેજર છે તો અહીંયા કીવર્ડ તમને કયો દેખાય છે મને તો વુઝ દેખાય છે શું તમને પણ વુઝ દેખાઈ રહ્યો છે હા તો વુઝ વાક્યની વચ્ચે છે આ એક કીવડ છે જો વાક્યમાં તમને વુઝ આપેલું હોય તો એ સેન્ટન્સને શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે દેન આફ્ટર આઈ એમ સિટિંગ નિયર અ મેન વિથ અ લોંગ બર્ડ હ બિયડ સોરી

દાઢી જે હતી લાંબી હતી તો વિથ અ લોંગ બિયર્ડ આ વ્યક્તિનું વર્ણન છે આ વ્યક્તિ વિશે કહેવામાં આવે છે તો મેં તમને પહેલા જ કીધું કે આ ફંક્શનમાં કીવર્ડ હોય પણ અને કીવર્ડ ન પણ હોય તો આ જ સેન્ટેન્સમાં તમને કોઈ કીવર્ડ નથી આપ્યું પરંતુ જ્યારે તમે સેન્ટેન્સનું ગુજરાતી કરો છો ને ત્યારે એ સેન્ટેન્સમાં વ્યક્તિનું વર્ણન થયું છે એવું દર્શાવવામાં આવે છે એટલે આ સેન્ટેન્સને પણ શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે કારણ કે અહીંયા કહેવામાં આવ્યું છે વિથ અ લોંગ બિયડ કે એ એવા માણસની બાજુમાં બેઠો કે જેની દાઢી કેવી હતી લાંબી હતી કોઈની દાઢી લાંબી હતી હવે ગમે એવા માણસની બાજુમાં બે તો શાંતિથી બેહી જાય ને એવું કંઈ કહેવાની જરૂર તો છે ને મતલબ કે ઇન શોર્ટ હું એમ કહું છું કે વિથ અ લોંગ બિરડ એ વ્યક્તિનું વર્ણન છે આ ઇનડાયરેક્ટલી વ્યક્તિનું વર્ણન છે એટલે આ સેન્ટેન્સને શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે સમજાય છે હલો ડિસ્ક્રાઇબિંગ પર્સન ચાલો ક્લિયર નેક્સ્ટ એના પછી હે વોઝ વિથ અ ટર્બન ઓન હિઝ હેડ એન્ડ અ મેજિક વેન તો મતલબ કે અહીંયા પણ કોઈ એવો કીવર્ડ દેખાય છે એના પછીના સેન્ટેન્સમાં પણ કોઈ કીવર્ડ નથી પરંતુ શું કીધું વિથ અ ટર્બન તે જે પાઘડી સાથે હતો તેના માથા ઉપર પાઘડી સાથે હતો અને એક જાદુઈ છરી સાથે હતો તો અહીંયા વ્યક્તિનું વર્ણન જ થયું છે કે એ વ્યક્તિ હતો પરંતુ કેવી રીતે હતો ભાઈ એની રીતથી એની સ્ટાઇલથી એની અદાથી એના મતલબ કે એની મતલબ એની સ્ટાઇલથી એને અદાથી તો અહીંયા પણ વ્યક્તિનું શું થયું છે વર્ણન જ થયું છે તો આ સેન્ટેન્સને પણ શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે દેન આફ્ટર શી ઇઝ અ લેડી હેવિંગ હાઈ ઇન્ટેલિજન્સ શી એઝ અ લેડી ભાઈ તે લેડી છે એ પણ હાઈ ઇન્ટેલિજન્સ એટલે કે ઊંચા સમજદારી સાથે વધારે સમજદારી સાથે તો આજે હાઈ ઇન્ટેલિજન્સ છે એ હાઈ ઇન્ટેલિજન્સ વર્ડ છે એ વર્ડ પણ શું દર્શાવે છે અહીંયા વ્યક્તિનું વર્ણન દર્શાવે છે તો આ સેન્ટેન્સને પણ શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે આ સેન્ટેન્સમાં પણ તમે ફંક્શનનું કયું ટાઇટલ આપશો ડિસ્ક્રાઇબિંગ પર્સનનું ટાઇટલ આપશો દેન આફ્ટર શી ઇઝ અ ગર્લ વિથ લોટ્સ ઓફ બેડ હેબિટ્સ તેની છોકરી કે જે ઘણી બધી ખરાબ હેબિટોથી ભરેલી છે તો આ જે છે બેડ હેબિટ્સ એ આ છોકરીના શું છે ગુણ છે ઇન શોર્ટ કે જે સેન્ટેન્સમાં વ્યક્તિના ગુણ વિશેની વાત થતી હોય ને એમના લક્ષણ વિશેની વાત થતી હોય એમની પર્સનાલિટી વિશેની વાત થતી હોય અથવા તો એમનું ઇન્ટ્રોડક્શન દેવાતું હોય કોઈ પણ વ્યક્તિનું ઇન્ટ્રોડક્શન દેવાતું હોય ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે ઘણી વખત તમને વો વોઝ વોમ જેવા કીવર્ડ આપેલા હશે તો ઘણી વખત તમને નહીં આપેલા હોય મતલબ કે પર્સન નામનો જે ટોપિક છે એ ટોપિક તમારે બે રીતે मिलन सर मिलन सर क्या छे નથી લેક્ચર બંધ થઈ ગયો ચાલુમાં રિફ્રેશન થાતું પણ રિફ્રેશ મારલાથી થતું જ નથી તો આ રોજ કેમ આવે છે તો મેં અડધું ભણાવ્યું છે ચાલો ફરીથી સમજી લો પહેલેથી સમજી લો ત્રણે બધા સેન્ટેન્સ હું તમને પહેલેથી સમજાવી દઉં આ સ્લાઇડના ઓકે નો વોઇઝ વોઇસ નથી આવતો ઓકે રી વોઇસ આવે છે Okay, 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 okay. Done, 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 done. Okay, done. Okay, done. ફરીથી સમજો કે ભાઈ જ્યાં તમને કીવર્ડ આપેલા હશે ઘણી વખત કીવર્ડ આપેલા હશે તો ઘણી વખત નહીં આપ્યા હોય કીધું હશે કે ભાઈ લાંબી દાઢીવાળો ટોપીવાળો ભાઈ સમજદારીવાળી વ્યક્તિ ખરાબ હેબિટવાળી વ્યક્તિ મતલબ કે ઇનડાયરેક્ટલી જે સેન્ટેન્સમાં વ્યક્તિના ગુણ વિશેની વાત કરેલી હોય ને તો એ સેન્ટેન્સને પણ શું કહેવામાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવામાં આવશે અને જે સેન્ટેન્સમાં વો વુઝ અને વોમ આપેલું હશે તો એ સેન્ટેન્સને શું કહેવામાં આવશે સેમ ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવામાં આવશે તો સમજી

તો હમણાં તારે તારે એકને જ નથી આવતા બધા એને તો આવે છે ઓકે જ છે બધા ઓકે ઓકે કે છે ચાલો

चोट वन उतन के से वो ही चल जबर वैसे लाउट है भाई खाने देखो ना नहीं हवे नहीं आवे उचे कहीं हवे जरा को तो इंटरनेट नहीं ચાલો મતલબ કે આને શું કહેવાશે ડિસ્ક્રાઈબિંગ પર્સન કહેવાશે જ્યાં વ્યક્તિનું વર્ણન થતું હોય ત્યાં તમને કેટલીક વાર કીવર્ડ્સ આપેલા હશે તો કેટલીક વાર કીવર્ડ્સ નહીં આપેલા હોય તો આ ટોપિકને તમારે સમજીને સિલેક્ટ કરવાનું રહેશે આ ટોપિકને તમારે સમજીને સોલ્વ કરવાનું રહેશે ચાલો હવે એમને લગતા એક્ઝામ્પલ સોલ્વ કરીએ

પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ ટાસ્ક હવે અહીંયા પણ કોઈ પણ વ્યક્તિનું વર્ણન થયું છે નહીં તો આ પણ આન્સર નહીં આવે હી શુડ બી ઓનેસ્ટ એન્ડ લોયર પછી તે ઉદાર અને પ્રામાણિક હોવો જોઈએ તો અહીંયા વ્યક્તિનું વર્ણન થયું છે ઓનેસ્ટ અને લોયર આ બે શબ્દ કેવા શબ્દ છે કે જે વ્યક્તિના ગુણ દર્શાવે છે વ્યક્તિના ગુણ વિશેની વાત કરે છે તો કરેક્ટ ઓપ્શન શું આવશે ઓપ્શન ડી આવશે તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન ડી નેક્સ્ટ એના પછી હવે અહીંયા તમને પર્સન આપેલું છે કયા સેન્ટેન્સમાં તમને વ્યક્તિનું વર્ણન દેખાય છે ચલો પહેલું સેન્ટેન્સ વાંચો આઈ હેવ અ બ્લેક કર્લી હેટ ચલો પહેલા સેન્ટેન્સમાં જ મળી ગયું પહેલા સેન્ટેન્સમાં જ વ્યક્તિનું વર્ણન થયેલું છે તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે ઓપ્શન એ મતલબ કે અહીંયા પહેલા સેન્ટેન્સમાં આન્સર શું આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન આન્સર આવશે એટલે કે ડી ઓપ્શન આવશે નેક્સ્ટ એના પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામનો ઓપ્શન આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન સોલ્વ કરીએ ધીસ ગર્લ ધીસ ઇઝ ધ ગર્લ વુ હેઝ ગોટ ધ ફર્સ્ટ રેન્ક આઉટ ઓફ ક્લાસ વિચ તો આવશે નહીં વુ હેઝ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ

તો અહીંયા તમારું બીજું ફંક્શન ક્લિયર થાય છે પહેલું ફંક્શન કમ્પેરિઝન હતું કે જેને હમણાં જસ્ટ કમ્પ્લીટ કર્યું બીજું ફંક્શન છે પર્સન વ્યક્તિ વ્યક્તિ નામનું ફંક્શન ક્લિયર કર્યું તો બે ફંક્શન આપણે અહીંયા એક્ઝામ્પલ સાથે થિયરી સાથે કમ્પલીટ થાય છે જો આજે ન સમજાય તો હજી આના રેકોર્ડેડ સેશન જોઈ લેજો પીડીએફ ફાઇલ ખોલી ખોલીને જોઈ લેજો પરંતુ એવી રીતે યાદ રાખી લેજો કે આને લગતા કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટીચર કોઈ પણ વ્યક્તિ તમને ક્યારેય પણ સવાલ પૂછે ને તો સીધો ફટાફટ તમારા મોઢામાંથી જવાબ નીકળવો જોઈએ કોઈ પણ કોમ્પિટેટિવની એક્ઝામ આવે અને એ એક્ઝામમાં તમને આમને લગતા ક્વેશ્ચન આવે તો ફટાફટ તમારે એને સિલેક્ટ કરવાનું છે અને એને ઇઝીલી સ્કોર છે સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું એટલે તમારા માટે ફંક્શન ને સમજવા ઈઝી રહેશે એટલે ભાઈ ધ્યાન રાખીને તમે સમજો ઓકે ચાલો હા એક્ઝામમાં ઓપ્શન આવશે એટલે તો હું કરાવું છું છેલ્લા જે હું ત્રણ ક્વેશ્ચન કરાવું છું ને આ છેલ્લા ત્રણ ક્વેશ્ચન આ ધ સેન્ટેન્સ છે આ આ આ જોડકું છે ત્યારબાદ ડાયલોગ ઉપરથી તમને ઓપ્શન હું છું ત્રણે ત્રણ તમારી એક્ઝામમાં આવે છે એટલે આ ત્રણેય ક્વેશ્ચન મળીને નવ માર્ક્સમાં તો તમને ફંક્શન પૂછાય છે ત્રણ માર્ક્સમાં જોડકા હોય ત્રણ માર્ક્સમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય અને ત્રણ માર્ક્સમાં રિસ્પોન્ડ ધક્યું હોય અને રિસ્પોન્ડ ધક્યું એટલે ડાયલોગ વાળો સવાલ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એક સિંગલ સેન્ટેન્સ અને ધ ફોલોવિંગ એટલે કે જોડકા કે જે પણ માર્ક્સમાં હોય નેક્સ્ટ એના પછી ત્રીજા આપણે વાત કરીએ ટાઈમ ટાઈમ એટલે શું થશે સમય થશે હવે અહીંયા સમય માટેના બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે નહીં ત્રણ પ્રકાર છે આમ જોવા જાવ તો સમય માટેના ત્રણ પ્રકાર છે સૌથી પહેલા હું વાત કરું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કેવો ટાઈમ

હવે આ બધાના કીવર્ડ લખી દો ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં તમને કોઈ પણ સિમ્પલ સમયદર્શક શબ્દ આપ્યો હોય જેમ કે ઓન મંડે ઓન સન્ડે ઓન સેટરડે અથવા તો કીધું હોય એટ સેવન પીએમ એટ સેવન એ એમ આવા કોઈ પણ સિમ્પલ સમયદર્શક શબ્દ આપેલા હોય તો એને શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહેવાશે અર્લી ઇન ધ મોર્નિંગ આવી રીતે કહ્યું હોય બિફોર ધ આફ્ટરનૂન આવી રીતે ઇન સમય આપેલા હોય તો ત્યારે તેને શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સ્પેસિફાઈંગ ટાઈમ અને એક્સપ્રેસિંગ ટાઈમ ઓકે ચાલો નેક્સ્ટ એના પછી ડ્યુરેશન ઓફ ટાઈમની આપણે વાત કરીએ તો ડ્યુરેશન ઓફ ટાઈમમાં જ્યારે પણ તમને ફોર પછી સમય દર્શક શબ્દ આપેલો હોય તો ત્યારે તેને શું કહેવાશે ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે અથવા તો સવાલની શરૂઆત હાઉ લોંગથી થઈ હોય શેનાથી થઈ હોય હાઉ લોંગથી થઈ હોય તો એ સેન્ટેન્સને પણ શું કહેવાશે ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે ફોર પછી કોઈ સમય દર્શક શબ્દ હોય તો પણ એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે અને સવાલની શરૂઆત જો હાઉ લોંગથી થઈ

ફરી એક વખત ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ક્યારે આવશે જ્યારે ઓન મંડે એટ સેવન પીએમ અર્લી મોર્નિંગ બિફોર ધ આફ્ટરનૂન આવી રીતે જ્યારે તમને કોઈ પણ સિમ્પલ સમયદર્શક શબ્દ આપેલા હોય તો ત્યારે તે સેન્ટેન્સને કહેવાશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ અથવા તો જ્યારે ફોર પછી કોઈ સમય દર્શક શબ્દ આપેલું હોય તો ત્યારે તેને ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો કોઈ પણ પ્રશ્નાત્વાક્યની શરૂઆત હાઉ લોંગથી થઈ હોય તો ત્યારે પણ તે સેન્ટેન્સને શું કહેવાશે ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે પોઈન્ટ ઓફ ટાઈમની જો હું વાત કરું તો સિન્સ પછી સેન્સ પછી જો તમને કોઈ સમય દર્શક શબ્દ આપ્યો હોય તો એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે અને વાક્યની શરૂઆત થઈ હોય ત્યારે તે સેન્ટેન્સને શું કહેવાશે કહેવાય ઓફ ટાઈમ કહેવાશે એક્ઝામ્પલ જોઈએ પણ આ ત્રણે ત્રણ રૂલ્સને યાદ રાખજો ત્રણે ત્રણ અલગ અલગ ટાઈપને યાદ રાખજો સમયના જે અલગ અલગ પ્રકાર છે ને એ પ્રકારને યાદ રાખજો જેવી રીતે ટેન્સમાં ત્રણ પ્રકાર હતા ને વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ એવી રીતે અહીંયા સમયમાં પણ ત્રણ પ્રકાર છે અહીંયા જે ડ્યુરેશન ઓફ ટાઈમ છે જેનો મતલબ થાય સમયગાળો ડ્યુરેશન ઓફ એટલે શું સમયગાળો થશે પણ આ સમયગાળો છે એ સમયગાળો કેવો હોય અનિશ્ચિત હોય ડ્યુરેશન વાળો જે સમયગાળો હોય ને એ સમયગાળો અનિશ્ચિત હોય છે જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ વાળો એટલે પણ એનો મતલબ શું થાય સમયગાળો થાય પણ આ સમયગાળો જે છે એ કેવો હોય છે નિશ્ચિત હોય છે મતલબ કે સિન્સ પછીનો જે સમય આપેલો હોય એ સમય કેવો હોય નિશ્ચિત હોય છે અને અહીંયા ફોર પછીનો જે સમયગાળો સમયગાળો આપેલો હોય હોય એ કેવો અનિશ્ચિત હોય છે એ નિશ્ચિત નથી હોતો એ અનિશ્ચિત હોય છે હવે એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે ધ્યાનથી સમજો પહેલું સેન્ટેન્સ વાંચો ધ બસ વિલ લીવ એટ એટ ઓ ક્લોક તો હમણાં જ મેં કહ્યું કે કોઈ પણ સિમ્પલ સમય આપેલું હોય ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાશે સ્પેસિફાઈંગ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એસટી એટલે શું થશે સ્પેસિફાઇંગ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ

કઈ બે તો આ બે કલાક અનિશ્ચિત છે ચોવીસ કલાકમાંથી બે કલાક તો ખરી પણ કઈ બે કલાક આટલા વાગ્યા થી આટલા વાગ્યા ની ફિક્સ હોવી જોઈએ ને તો ફોર પછીનો જે સમયદર્શક શબ્દ આવે એ હંમેશા કેવો આવશે પ્લુરલ જ આવશે બરાબર પણ જો અહીંયા તમને એમ કીધું હોય કે ફોર વન આર એક આપ્યું હોય ને તો પછી એક વચન આવે તમને એવું કદાચ કહેવામાં આવ્યું હોય કે ફોર પછીનો કોઈ પણ સમય દર્શક શબ્દ હોય એ પ્લુરલમાં જ આપે તો ભાઈ ક્યારેક ક્યારેક એ પ્લુરલમાં ન આવે જેમ કે એક કલાક આપેલી હોય ટુ આર્સની જગ્યાએ વન આર આપી દીધું હોય તો વન આર જ આવે ને વન સાથે તો આર્સ તો આવે ને તો ત્યાં આ રોલ બ્લેક બ્રેક થઈ જાય છે હા ગયા વર્ષે જ્યારે મેં કહ્યું કે ભાઈ ફોર પછી સમયદર્શક શબ્દ તો વિદ્યાર્થીએ કોઈ કે કમેન્ટ કરી કે મેમ ફોર પછી હંમેશા બહુવચન શબ્દ આવે ને નહીં તો જ્યારે અહીંયા એક કલાકની વાત કરી હોય તો એ પ્લુરલની જગ્યાએ સિંગ્યુલર શબ્દ પણ આપ્યો હોય તો ફોર પછી જ્યારે કોઈ શબ્દ આપ્યો હોય સમય દર્શક શબ્દ ત્યારે એ સેન્ટન્સને શું કહેશો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ બીજો પોઈન્ટ કહ્યું હતું ડ્યુરેશન ઓફ અ ટાઈમ તો આપણે અહીંયા શોર્ટમાં લખીએ ડ્યુરેશન ઓફ ટાઈમ નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ સિન્સ વેન હેવ યુ બીન લર્નિંગ મ્યુઝિક સેન્ટેન્સની શરૂઆત શેનાથી થઈ છે સિન્સ વેનથીન થઈ છે અને જ્યારે પણ સેન્ટેન્સમાં શરૂઆત સિન્સ વેન્થીન હોય અથવા તો સેન્ટેન્સમાં કોઈ પણ જગ્યાએ જોકે આ સિમ્પલ સેન્ટેન્સ છે નહીં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે પ્રશ્નાર્થ વાક્ય છે અને શરૂઆત સિન્સ વેનથીન થઈ છે તો તમે આને શું નાખશો નામ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે પીટી હા હવે શીખી ગયા તમે શોર્ટનો શોર્ટ આન્સર આપતા પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ મિસ્ટર મહેતા હેઝ બિન વર્કિંગ હિયર સિન્સ ટુ થાઉઝન્ડ ફોર્ટીન સિન્સ ટુ થાઉઝન્ડ ફોર્ટીન તો સિન્સ પછી સમય દર્શક શબ્દ આપ્યો છે તો આ સેન્ટેન્સને પણ કયું ફંક્શન કહેવાશે પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે તો ભાઈ આપણે અહીંયા લખી દઈએ પોઈન્ટ ઓફ ટાઈમ નેક્સ્ટ એના પછી હાઉ લોંગ હેઝ મિસ્ટર મિસ્ટર સોરી મિસિસ શર્મા બિન ટીચિંગ યુ ઇંગલિશ તો અહીંયા સવાલની શરૂઆત છે થઈ છે હાઉ લોંગથી થઈ છે તો હવે આ સેન્ટેન્સને આ પ્રશ્નાર્થ વાક્યને શું કહેવાશે ડીટી મતલબ કે ડ્યુરેશન ઓફ ટાઈમ તો આની સામે આપણે લખીએ ડ્યુરેશન ઓફ ટાઈમ હજી થોડાક સેન્ટેન્સ સોલ્વ કરીએ આગળ

બિફોર મોર્નિંગ અર્લી મોર્નિંગ આફ્ટર આ તો આવા કોઈ સમયદર્શક શબ્દ આપેલા હોય તો આવા સેન્ટન્સને શું કહેવાશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ નોટ ડ્યુરેશન ઓફ ટાઈમ પરંતુ સ્પેસિફાઇંગ ટાઈમ નેક્સ્ટ એના પછી દે હેવ બીન પ્લેઇંગ ચેસ ફોર એન આર નાઉ તો અહીંયા તમને ફોર અહીંયા તમને એન આર આપેલું છે મતલબ કે એક કલાક એન એટલે શું થશે વન થશે તમે નાના હતા ત્યારે એક વચનમાંથી બહુવચન કરતા ત્યારે એન એપલ આપેલું હોય એનું બહુવચન કરો તો શું થાતું એપલ્સ થતું હતું તો આ એન એટલે શું થાય એક કલાક તો ફોર પછી સમય દર્શક શબ્દ આપેલો છે તો આ સેન્ટેન્સને શું કહેવાશે ડ્યુરેશન ઓફ ટાઈમ તો આપણે અહીંયા લખીએ ડ્યુરેશન ઓફ ટાઈમ

ફંક્શનની થિયરી ફંક્શનના એક્ઝામ્પલ હવે રિયલ ફંક્શનની હજી એક્ઝામ્પલ કરાવ પણ અહીંયા ફંક્શનની થિયરી કમ્પ્લીટ થાય છે એટલે હવે તમને કોઈ પણ રીતે પૂછે ને તોય તમને એમના આન્સર આવવા જોઈએ પછી તમને આ રીતે પૂછે તોય તમને આન્સર આવડવા જોઈએ અહીંયા તમને કીધું સ્પેસિફાઈન ટાઈમ તો ત્રણ સેન્ટેન્સ આપેલા છે આ ત્રણ સેન્ટેન્સમાંથી કયા સેન્ટેન્સમાં સ્પેસિફાઈન ટાઈમ આપેલું છે પહેલા સેન્ટેન્સમાં બીજા ત્રીજા કે ચોથા ઓફ ટાઈમમાં છો ચાલો હું જ કહી દઉં તમે થોડાક પાછળ છો મારા કરતા લેક્ચર એ તમારી પાસે થોડોક મોડો હાલે છે જોઈએ આપણે પહેલા સેન્ટેન્સમાં ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ નાઇટ તો આ લાસ્ટ નાઇટ છે એ શું દર્શાવે છે સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવે છે પછી જો તમને આ રીતે સેન્ટેન્સ પૂછાય કહે લોકેટિંગ ટાઈમ ભાઈ ટાઈમ અત લોકેટ કરવાનો કીધો છે ને સેન્ટેન્સ વાંચો વેન વિલ યોર બ્રધર કમ ટુ હોમ પહેલું સેન્ટેન્સ હી મે કમ હોમ કોઈપણ પ્રકારનો સમયદર્શક શબ્દ દેખાય છે દેખીતી રીતે મને નથી દેખાતો હું તો કમ નહીં નથી દેખાતો સેકન્ડ સેન્ટેન્સ મે કમ ટુમોરો ડે આફ્ટર ટુમો દેખાય છે આપણે જે ગુજરાતીમાં પરમ બોલીએ ને એટલે યાદ થાય ગયા ભાઈ આવતીકાલ નહીં ને એના આગળની કાલ બસ ઈ આ ધ ડે આફ્ટર ટુમોરો તો અહીંયા તમને સમય દર્શક શબ્દ દેખાય છે એ પછીના સેન્ટેન્સમાં ક્યાંય છે આઈ એમ શ્યોર હી વિલ નોટ રિટર્ન અહીંયા કોઈ સમય દર્શક શબ્દ નથી ઓપ્શન ડીમાં જોઈએ હી સેટ દેટ હી માઇટ કમ લેટ અહીંયા પણ કોઈ ઓપ્શન નથી તો કરેક્ટ ઓપ્શન કયો થયો ઓપ્શન બી તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બીને નેક્સ્ટ એના પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ હવે તમને એમસીક્યુ બેઝે પૂછાય છે અહીંયા કહ્યું છે સ્પેસિફાઈંગ ટાઈમ ગો તો સ્પેસિફાઈન ટાઈમ ક્યાં છે ધ સ્કૂલ બેલ અ સ્કૂલ બેલ વિલ રિંગ એટ સેવન એ એમ એ સિવાયના બીજા કોઈમાં દેખાય છે અહીંયા સિન્સ સિન્સવેન આપ્યું છે તો અહીંયા જો તમને પોઈન્ટ ઓફ ટાઈમ કીધું હોય ને તો સિન્સવેન આપણે સવાલ સિલેક્ટ કરીએ તો હાલે સોરી જવાબ આપણે ક્યાં સવાલ સિલેક્ટ કરવાનો છે કા જવાબ સિલેક્ટ કરવાનો છે પણ અહીંયા તો તમને સ્પેસિફાઇન ટાઈમ શોધવાનો કીધો છે તો સ્પેસિફાઈન ટાઈમ ક્યાં આપેલો છે તમને ઓપ્શન એમાં

પ્લેસ આપણે દર્શે પ્લેસ મતલબ કે સ્થળ તો જ્યાં પણ સ્થળ હોય ત્યાં સ્થળની વાત કરવાની હોય અથવા તો થઈ હોય ત્યારે તે સેન્ટેન્સને શું કહેવાશે પ્લેસ કહેવાશે અહીંયા કોઈ કીવર્ડ છે ખરા આમ જોવા તો હું તમને અમુક લિસ્ટ આપી દઉં કે હા અહીંયા કોઈ કીવર્ડ છે ખરા આમ જોવા જાવ તો અહીંયા કોઈ ના પણ શકે ઇન ડાયરેક્ટલી તમને કોઈ પણ સેન્ટેન્સ આપી દીધું હોય ઇન ડાયરેક્ટલી તમને કોઈ પણ શબ્દ આપી દીધેલો હોય થોડાક એક્ઝામ્પલ આપણે જોઈશું પણ આજના સેશનમાં નહીં ધીરે ધીરે ગાડીઓ ચલાવ્યા ફરીથી એકવાર રિવિઝન કરી લ્યો કેટલા કેટલા ફંક્શન આપણે જોઈયા ત્રણ ફંક્શન આપણે જોઈયા પહેલા પેજ ઉપર આવી જ કયું આપણું પહેલું પેજ આવડું આપે છે

એટલે અત્યારે તમારે આ નોટ કરવી હોય ને તમારી આઈએમપી નોટમાં તો આઈએમપી નોટમાં બધા ફંક્શનને નોટ કરતા જાજો ઓકે સમજાય છે ત્રણે ત્રણ ફંક્શન તમને અલગ અલગ રીતે પૂછે આગળ તમને ડિસ્ક્રાઇબિંગ લખીને આપી દે આગળ તમને સ્પેસિફાઇંગ લખીને આપી દે આગળ તમને એક્સપ્રેસિંગ લખીને આપી દે આગળ તમને લોકેટિંગ લખીને આપી દે તો પણ તમે એમાં કન્ફ્યુઝ થવા જોઈએ નહીં હમણાં જ એક ફંક્શન જોઈએ ને કે જેમાં લખેલું હતું લોકેટિંગ ટાઈમ તો બસ એમાંય લોચા ન થવા જોઈએ સમજાય છે ફંક્શનની આગળ જે ભાત ભાતના શબ્દ આવતા છે ને એ બધા શબ્દ ઓપ્શન સાથે લખી દીધેલા છે તો એ ઓપ્શન સાથે પણ તમારી નોટમાં જ્યારે તમે ઉતારતા હોય ને કે ભાઈ મેં મેં લખ્યું ચાલો ને સરસ મજાના અક્ષરે લખવાનું મન થાય છે તો લખી નાખે તો ત્યારે આ ત્રણ ઓપ્શન એ લખજો જે હું ત્રણ નામ બોલું છું ને ત્રણ નામે તમે લખતા જ આજો સમજાય છે ચાલ તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ ફંક્શનના ત્રણ ટોપિકને અત્યારે અહીંયા સુધીને રાખીએ આગળના ફંક્શનને આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરશું ઓકે તો નીકળો બાય ટેક કેર એન્ડ સી સુ